નમસ્તે મિત્રો, હું મિસ્ટર સી એન વાઘેલા આપ સૌનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના આ કાર્યક્રમમાં આજે આપણે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ એટલે કે નિર્દેશક સર્વનામ વિશે વાત કરીશું. એક વચનમાં ધીસ નજીક માટે, એક વચનમાં દૂર હોય તો થેટનો આપણે ઉપયોગ કરીએ છીએ, અને ધીસનું બહુવચન રૂપ ધીસ છે અને ધેટનું બહુવચન રૂપ ધોસ છે. તો આ નિર્દેશક સર્વનામ છે. ધીસ એન્ડ ધેટ ફોર સિંગ્યુલર નેમ્સ ઓનલી. ધીસ અને ધેટનો ઉપયોગ આપણે માત્ર એકવચન નામની આગળ કરીએ છીએ. ધીસ શોઝ નિયરનેસ, ધેટ શોઝ ડિસ્ટન્સ. નજીકની ચીજ વસ્તુ વ્યક્તિ કે પદાર્થ માટે આપણે ધીસનો ઉપયોગ કરીશું, જે નજીકપણું દર્શાવે છે, અને ધેટનો ઉપયોગ આપણે દૂર રહેલી કોઈ વસ્તુ માટે કરીએ છીએ, જે કોઈ અંતર દર્શાવે છે. ધીઝ એન્ડ ધોઝ ફોર પ્લુરલ નેમ્સ ઓનલી. ધીઝ અને ધોઝનો ઉપયોગ આપણે માત્ર બહુવચન નામ આગળ કરીએ છીએ. ધીસ શોઝ નિયરનેસ એન્ડ ધોઝ શોઝ ડિસ્ટન્સ. Far away persons, places, objects, substance, etc. These જે છે એ નજીકમાં રહેલી બહુવચન વસ્તુઓ માટે કરીએ છીએ, જ્યારે દોષ જે છે એ દૂર રહેલી બહુવચનમાં વ્યક્તિઓ કે કોઈ વસ્તુઓ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ટૂંકમાં દીસ જે છે એ એક વચનમાં નજીક માટે, ધીઝ બહુવચનમાં નજીક માટે, ધેટ દૂર રહેલી એક વસ્તુ હોય એટલે કે એક વચનમાં, અને ધોઝ એ બહુવચનમાં વપરાતું સર્વનામ છે, ડેમોન્સ્ટ્રેટિવ સર્વનામ. દાખલા તરીકે ધીસ ઇઝ એ ટેબલ, આ ટેબલ છે, કોઈ નજીકમાં છે માટે આપણે ધીસ કહીશું. ધેટ ઇઝ અ ડોર, પેલું બારણું છે, દૂર છે તો આપણે ધેટનો ઉપયોગ કરીશું. ધીસ ઇઝ અ વોકમેન પ્લેયર, આ વોકમેન પ્લેયર છે, નજીક છે માટે આપણે ધીસનો ઉપયોગ કર્યો એક વચનમાં. ધેટ ઇઝ અ ટેબલ ફેન, પેલો ટેબલ ફેન છે તો દૂર છે માટે આપણે ધેટનો ઉપયોગ કર્યો. એ તમામ વસ્તુઓ એક વચનમાં છે. અહીંયા ટેબલ એક વચનમાં છે, અહીંયા ડોર એક વચનમાં છે, અહીંયા વોકમેન પ્લેયર એક વચનમાં છે, અહીંયા ફેન એક વચનમાં છે, માટે આપણે એક વચનમાં ધીસ અથવા ધેટનો ઉપયોગ કર્યો. આ નજીક છે માટે ધીસનો ઉપયોગ કર્યો, અને દૂર છે ફેન તો આપણે ત્યાં ધેટનો ઉપયોગ કર્યો. ધીસ ઇઝ અ વોલ ક્લોક, આ દિવાલ ઘડિયાળ છે. ધેટ ઇઝ અ રિસ્ટ વોચ, પેલી કાંડા ઘડિયાળ છે. ધીસ ઇઝ અ બોય, આ છોકરો છે. ધેટ ઇઝ અ ગર્લ, પેલી છોકરી છે. નજીકમાં રહેલી એકવચનમાં એકવચનના વગર આપણે ધીસનો ઉપયોગ કર્યો, દૂર રહેલી એકવચનમાં કોઈ નામ છે વસ્તુ છે તો આપણે ધેટનો ઉપયોગ કર્યો. ધીસ ઇઝ અ કાઉ, આ ગાય છે. ધેટ ઇઝ અ બફેલો, પેલી ભેંસ છે. ધીસ ઇઝ અ ડોગ, આ કૂતરો છે. ધેટ ઇઝ અ કેટ, પેલી બિલાડી છે. જેને આપણે અટકી શકીએ તેવી વસ્તુ માટે એટલે કે નજીકમાં હોય એ વસ્તુ માટે આપણે એક વચનમાં ધીસનો ઉપયોગ કરીએ છીએ. જેને આપણે અટકી ન શકીએ અને દૂરથી બતાવી શકીએ તેવી એક વચન વસ્તુ માટે આપણે ધેટનો ઉપયોગ કરીએ છીએ. ધીસ ઇઝ અ મોબાઈલ ફોન, આ મોબાઈલ ફોન છે. ધેટ ઇઝ અ રિમોટ કંટ્રોલર, પેલું રિમોટ કંટ્રોલર છે. ધીસ ઇઝ અ પીકોક, આ મોર છે. ધેટ ઇઝ અ ક્રો, પેલો કાગડો છે. તો મિત્રો, અહીંયા તમામ વસ્તુઓ એક વચનમાં આપેલી છે. જે નજીક છે તેના માટે આપણે ધીસનો ઉપયોગ કર્યો, જે દૂર છે તેના માટે આપણે ધેટનો ઉપયોગ કર્યો. આમ ધીસ અને ધેટ આ બંને ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન છે,
જેનો ઉપયોગ આપણે એક વચનમાં કરીએ છીએ. નજીકની વસ્તુ માટે આપણે ધીસનો ઉપયોગ કરીશું અને દૂરની વસ્તુ માટે આપણે ધેટનો ઉપયોગ કરીશું. આમ ધીસ અને ધેટ એ નિર્દેશક સર્વનામ છે. હવે મિત્રો, બહુવચનમાં વાત કરીશું. ધીઝ આર બુક્સ, આ પુસ્તકો છે. ઘણા બધા પુસ્તકો માટે આપણે ધીઝનો ઉપયોગ કર્યો, નજીક છે માટે. એ જ પ્રમાણે ઘણી બધી વસ્તુઓ દૂર હોય તો ધોઝનો ઉપયોગ કરીશું. ધોઝ આર બેગ્સ, બહુવચનમાં છે, દૂર છે. ધીઝ આર યુએસબી પેન ડ્રાઈવ્સ, આ યુએસબી પેન ડ્રાઈવ છે. બે કે બેથી વધારે હોય તો આપણે બહુવચનમાં આપણે ધીઝનો નજીક માટે ઉપયોગ કરીશું. ધોઝ આર કોમ્પેક્ટ ડિસ્ક, પેલી કોમ્પેક્ટ ડિસ્ક છે તો આ બહુવચનમાં છે માટે આપણે, અને દૂર છે માટે આપણે ધોઝનો ઉપયોગ કર્યો. ધીઝ આર મેંગોઝ, બહુવચનમાં. ધોઝ આર એપલ્સ, બહુવચનમાં. નજીકમાં ધીઝનો ઉપયોગ કર્યો, આ કેરી છે. અને ધોઝ આર એપલ્સ, પેલા સફરજન છે. અહીંયા એક વચનમાં હોત તો ધીસનો ઉપયોગ કર્યો હોત, ધીસ ઇઝ એ મેંગો આવે, પરંતુ બહુવચન છે માટે ધીઝ આર મેંગોઝ. એ પ્રમાણે બહુવચનમાં ધોઝ આર એપલ્સ, એક વચન હોત તો ધેટ ઇઝ એન એપલ આવત. ધીઝ આર ટ્રીઝ, આ વૃક્ષો છે. ધોઝ આર પ્લાન્ટ્સ, પેલા છોડ છે. તો નજીકમાં રહેલી વસ્તુઓ જો બહુવચનમાં હોય તો આપણે ધીઝનો ઉપયોગ કરીશું, અને દૂર રહેલી વસ્તુઓ જો બહુવચનમાં છે તો આપણે ધેઝનો ઉપયોગ કરીશું. ધીસ અને ધેટ એક વચન માટે, અને ધીઝ અને ધોઝ બહુવચન માટે આપણે વાપરીએ છીએ. ધીઝ આર પોલીસમેન, આ સિપાહીઓ છે, બહુવચનમાં. ધોઝ આર પોસ્ટમેન, પેલા પોસ્ટમેન એટલે કે ટપાલી છે. ધીઝ આર બોલ્સ, આ દડા છે. ધોઝ આર બેટ્સ, પેલા બેટ્સ છે. ધીઝ આર ઇલેક્ટ્રિક બલ્બ્સ, આ ઇલેક્ટ્રિક બલ્બ્સ છે, બહુવચનમાં. ધોઝ આર ટ્યુબલાઇટ્સ, પેલી ટ્યુબલાઇટ્સ છે, બહુવચનમાં. દૂર છે માટે ધોઝનો ઉપયોગ કર્યો, અહીંયા નજીક છે માટે ધેટનો ઉપયોગ કર્યો. ધીઝ આર પેન્ટ્સ, આ પેન્ટ્સ છે. ધોઝ આર શર્ટ્સ, પેલા શર્ટ્સ છે. મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખો કે ઇન પ્રેઝન્ટ ટેન્સ વી યુઝ ઇઝ આફ્ટર ધીસ ઓર ધેટ. વર્તમાન કાળમાં આપણે ધીસ અને ધેટ પછી તુરંત ઇઝનો ઉપયોગ કરીએ છીએ. ઇન પાસ્ટ ટેન્સ વી યુઝ વોઝ આફ્ટર ધીસ ઓર ધેટ. ભૂતકાળમાં ધીસ અથવા ધેટ પછી વોઝનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે ભવિષ્યકાળમાં આપણે ધીસ અને ધેટ પછી વિલ બીનો ઉપયોગ કરીએ છીએ. ઇન પ્રેઝન્ટ ટેન્સ વી યુઝ આર આફ્ટર ધીઝ ઓર ધોઝ. વર્તમાન કાળમાં આપણે ધીઝ અથવા ધોઝ પછી આરનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે ભૂતકાળમાં ઇન પાસ્ટ ટેન્સ વી યુઝ વેર આફ્ટર ધીઝ ઓર ધોઝ. ભૂતકાળમાં આપણે ધીઝ અથવા ધોઝ પછી વેરનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે ભવિષ્યકાળમાં આપણે ધીઝ અથવા ધોઝ પછી વિલ બીનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો.